નમસ્તે મિત્રો, હું છું બિલી જાદવ અને સ્વાગત કરું છું તમારું મારું મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ ટેસ્ટ યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે જોવાના છીએ એલઆરડી ટેસ્ટ સિરીઝનો વિડીયો નંબર 12 અને આ વિડીયોમાં આપણે જોવાના છીએ સાહિત્યના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો અને ત્યારબાદ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રહેલ લિંક દ્વારા ટેસ્ટ આપજો, જેથી તમને આ વિડીયો દ્વારા કેટલું યાદ રહ્યું તેનું આપણે મૂલ્યાંકન કરી શકીએ. તો હવે આપણે વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં મારી એક રિક્વેસ્ટ છે, જો તમે મારા યુટ્યુબ ચેનલ પર પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી, જેથી જ્યારે પણ હું મારા યુટ્યુબ ચેનલ પર નવો વિડીયો અપલોડ કરું તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો હવે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આપણે આવી ગયા છે આપણા વિડીયોના કન્ટેન્ટ ઉપર. તો આજે આપણે જોવાના છે એલઆરટી ટેસ્ટ સિરીઝનો વિડીયો નંબર 12 અને આ વિડીયોમાં આપણે જોશું ગુજરાતી સાહિત્યના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો આપણે વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, તારીખનું ઘર, નામ લખી દઉં, માણસ મને ગમે છે તેવા ઉત્તમ કાવ્ય, કવિતા, નિબંધોના લેખકનું નામ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, સુરેશ દલાલ. પ્રશ્ન નંબર 2, ભક્તકવિ દયારામની કૃતિ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, રસિક વલ્લભ. પ્રશ્ન નંબર 3, ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખને ક્યાં મહાન કવિએ શૈલકર્ણ તરીકે બિરદાવ્યો છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, કવિ નાનાલાલ. પ્રશ્ન નંબર 4, મારી આંખે કંકુના સૂરજ આથમિયા ગીતના રચયિતા જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, રાવજી પટેલ. પ્રશ્ન નંબર 5, પીઠે પાંગર્યો પીપળો નવલકથાના સર્જકનું નામ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, દિલીપ રાણપુરા. પ્રશ્ન નંબર 6, લોકહિત ચિંતક કવિ સુધારણાના શાણા શિક્ષક કવિ દલપતરામે કોને અનુસરીને સ્થાન વર્ણન અને ઋતુવર્ણનના કાવ્યો રચ્યા. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, કવિ નર્મદ. પ્રશ્ન નંબર 7, સાહિત્યકાર ઉમાશંકર જોશીનો જન્મ ક્યાં તાલુકામાં થયો હતો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, ઈડર તાલુકા. પ્રશ્ન નંબર 8, ગુજરાત સરકાર દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર સૌપ્રથમ કોને એનાયત કરવામાં આવ્યો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, સૌમ્ય જોશી. પ્રશ્ન નંબર 9, હાસ્ય નિબંધકાર નાટ્યકાર બકુલ ત્રિપાઠીની કૃતિ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, મન અને મૈત્રી. પ્રશ્ન નંબર 10, કવિ વિવેચક ઉષ્ણસનું નામ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, નટવરલાલ કુબેરદાસ પંડ્યા. પ્રશ્ન નંબર 11, હેમચંદ્રાચાર્યની કૃતિનું નામ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, દ્રયાશ્રય. પ્રશ્ન નંબર 12, આજ આનંદ મારા અંગમાં ઉપનિયો પરબ્રહ્મની મને ભાણ લાગી આ પંક્તિના સર્જકનું નામ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, અખો. પ્રશ્ન નંબર 13, કયા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, અમૃતલાલ વેગડ. પ્રશ્ન નંબર 14, નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી ઉર્મિકવિ નાનાલાલની કૃતિ જણાવો. આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, વસંતોત્સવ. પ્રશ્ન નંબર 15, નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી કઈ કૃતિ નરસિંહરાવ દિવેડિયાની નથી. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, કરુણ પ્રશસ્તિ. પ્રશ્ન નંબર 16, આકસ્મિક સ્પર્શ વાર્તા સંગ્રહના સર્જકનું નામ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, રઘુવીર ચૌધરી. પ્રશ્ન નંબર 17, બેટા તું બીજો નરસિંહ થવાનો છે તો હિન્દુસ્તાનના તીર્થોની યાત્રા કર, તારી દ્રષ્ટિ ખુલી જશે. સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઈશારામ ભટ્ટ દ્વારા આ ઉદ્ગાર કોના માટે ઉચ્ચારવામાં આવ્યો હતો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, દયારામ માટે. પ્રશ્ન નંબર 18, નિરખીને ગગનમાં કોણ છુપી રહ્યો તે ન હું તે જ હું શબ્દ બોલો આ કવિતાના રચયિતાનું નામ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 19, અખ્યાન સંજ્ઞાનો સૌપ્રથમવાર કોણે ઉપયોગ કર્યો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, પાલણ. પ્રશ્ન નંબર 20, સાહિત્યકાર બળવંતરાય કઈ બાબતના પ્રખર વિરોધી હતા. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, પોચટ કવિતા. પ્રશ્ન નંબર 21, સાહિત્ય અકાદમી દિલ્હી પ્રસ્તુત કૃતિ અવલોકનના લેખકનું નામ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, સુંદરમ. પ્રશ્ન નંબર 22, લોકકથાકાર દરબાર પૂંજાવાળાનું જન્મસ્થળ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, સાણથરી. પ્રશ્ન નંબર 23, 1972માં રણજીતરામ ચુવર્ણચંદ્ર પ્રાપ્ત કરનાર અને
ભીની માટી ગંધે ઉષ્ણ સ્તણો હાડ જમતો કાવ્ય પંક્તિના રચયિતા જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, નટવરલાલ પંડ્યા. પ્રશ્ન નંબર 24. મિલ્ટોની સોનેટ સળંગ કેટલી પંક્તિઓ એટલે કે એક સહિતમાં રચાતું? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, 14. પ્રશ્ન નંબર 25. કવિ હરેન્દ્ર દવેની સર્જન સૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલી, વોલ્ટ વ્હાઇટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ, મરીજના આ બધા દ્રશ્ય અદ્રશ્ય રૂપે દેખાયા કરે છે, તો આ વિધાન કોનું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, સુરેશ દલાલનો. પ્રશ્ન નંબર 26. કઈ કૃતિ જયંત પાઠકની નથી? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, અનુભવ. પ્રશ્ન નંબર 27. કવિવર્ય ભાનુપ્રસાદ પંડ્યાની કૃતિ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, અડોડ. પ્રશ્ન નંબર 28. મકરંદ દવેનું જન્મસ્થળ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, ગોંડલ. પ્રશ્ન નંબર 29. આધુનિક યુગની સંવેદનાના કવિ અને વિવેચક નિરંજન ભગતની કૃતિ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, અલ્પવિરામ. પ્રશ્ન નંબર 30. ચરિત્રકાર મકરંદ દવેની કૃતિ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, સંગ્રહ. પ્રશ્ન નંબર 31. સંસ્કૃત માહિતી શોધ્યું પ્રાકૃત કીધાપુર પંક્તિના સર્જકનું નામ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, સામળ. પ્રશ્ન નંબર 32. ગુજરાતના જ્યોતિદર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, ધંધુકા. પ્રશ્ન નંબર 33. આજરે સપનામાં લોકગીતમાં જટાળો શબ્દ કોના માટે વપરાયો? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, નાયિકાના નંદોઈ માટે. પ્રશ્ન નંબર 34. બળવંતરાય ઠાકોરની કૃતિ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, ફણકાર. પ્રશ્ન નંબર 35. ભૂદાન પ્રવૃત્તના પ્રવર્તક વિનોબા ભાવેનું મૂળ નામ શું હતું? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, વિનાયક. પ્રશ્ન નંબર 36. અમેરે સુકું રૂનું પૂમડું તમે અત્તરના રંગીલા રસદાર પંક્તિના સર્જકનું નામ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, મકરંદ દવે. પ્રશ્ન નંબર 37. બરકત અલી ગુલામ હુસેન વિરાણીનું ઉપનામ શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, બેફામ. પ્રશ્ન નંબર 38. હિંમતલાલ રામચંદ્ર દવે કયા નામથી ઓળખાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, સ્વામી આનંદ. પ્રશ્ન નંબર 39. હાજી કાસમ તારી વીજળી રે કાવ્ય પ્રકાર જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, લોકગીત. પ્રશ્ન નંબર 40. ઉષ્ણસનું મૂળ નામ શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, નટવરલાલ કુબેરદાસ પંડ્યા. પ્રશ્ન નંબર 41. સાહિત્યકાર ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીનું પ્રસિદ્ધ કૃતિ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ, કમળના તંતુ. પ્રશ્ન નંબર 42. બક ઠાકોરનું ઉપનામ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, સેહની. પ્રશ્ન નંબર 43. આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિદ્યાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકાર શાસ્ત્ર ભણવું પડે છે, આ ઉદ્ગારો કોના છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, હેમચંદ્રાચાર્યના. પ્રશ્ન નંબર 44. જામનગરની આસપાસના ખલાસીઓના સાહસ અને તેમની વહાણવટાની કલા તથા વ્યાપારવીરોની યશગાથા દર્શાવતા સુપ્રસિદ્ધ ગ્રંથ દરિયાલાલના લેખકનું નામ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, ગુણવંત આચાર્ય. પ્રશ્ન નંબર 45. સુરતમાં 1850માં એલેક્ઝાન્ડર ફાર્બસની પ્રેરણાથી લાઇબ્રેરીની સ્થાપના થઈ, આ લાઇબ્રેરીનું નામ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, ઇન્ડિસ લાઇબ્રેરી. પ્રશ્ન નંબર 46. ગુજરાતની સાંસ્કૃતિક વસાહતના ધરોહર સમાન પ્રસિદ્ધ ગુજરાતી કવિ લેખક દુલાભાઈ કાગનું જન્મસ્થળ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, મજાદર. પ્રશ્ન નંબર 47. કવિ વિવેચક ભાવપ્રસાદ પંડ્યાનું જન્મસ્થળ જણાવો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, અમરેલી. પ્રશ્ન નંબર 48. અત્રે દર્શાવેલી કૃતિઓ પૈકી કઈ કૃતિના રચયિતા કવિ દલપત રામ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, કાવ્ય દોહન. નંબર 49. ગુજરાતી સાહિત્યમાં પ્રયોગવીરનું બિરુદ કોને આપવામાં આવેલ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી, બળવંતરાય ઠાકોર. પ્રશ્ન નંબર 50. સાંઢવાળા સાંઢ શણગાર જે રે પંક્તિના રચયિતાનું નામ જણાવો.
તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી મીરાબાઈ. તો મિત્રો વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો જેથી અમને પણ પ્રોત્સાહન મળી રહે. તો આ સાથે અમારો વિડીયો પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.